આજરોજ તાલુકાના સાગનારા ગામે પવનચક્કી નાખવાના મુદ્દે વૃક્ષો બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યો નકત્રાણા તાલુકાના સાગનારા ગામે આજે છેલ્લા બે વર્ષથી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતી પવનચક્કીના મુદ્દે ચાલી રહેલા વિવાદ વકરતે આજે ગ્રામજનો દ્વારા મોટો નિર્ણય અને જંગલ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યો અને છેલ્લે સુધી લડાઈ લડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે વિકાસના નામે વિનાશ કરવા દઈએ તે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના માલધારીઓ કિસાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા ગામના સરપંચ પતિએ ઉમરાભાઈ વિગત આપતા જણાવ્યું કે જ્યારથી પવન ચક્યો નાખવામાં આવે છે ત્યારથી અમારો વિરોધ રહ્યું છે મામલતદાર અને રાજ્યના મુખ્યમંત્રી સુધી આવેદન પત્ર આપવામાં આવ્યા છે

અને એ માટે આવા પવનચક્કીને અહીં નહીં રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ગામના ખેડૂત આગેવાન લાલજીભાઈ લીંબાડી વધુ વિગત આપતા કહ્યું કે જો સરકારને વિકાસ કરવો હોય તો પવનચક્કી નાખવી હોય તો રણ વિસ્તાર કે દરિયાઈ વિસ્તારમાં નાખે મારા ગામમાં જે જંગલો છે એ જંગલો સુરક્ષિત રાખવામાં આવે અને સરકાર સાથે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે કોઈ સરકારના પ્રતિનિધિઓ એમની સાથે મધ્યસ્થી કરવા માટે કે એમની અવાજ સાંભળવા માટે સાથ સહકાર પણ નથી મળી રહ્યું માલધારી અગ્રણી વેરસીભાઈ રબારીએ આક્રમક થઈને સરકાર ઉપર વિરોધ કર્યો આ બાબતે સરકાર ગ્રામજનો અને માલધારીઓનો અવાજ નહીં સાંભળે તો આગળની ચૂંટણીમાં પણ સરકારને બતાવી દેશું કે આમ આદમીમાં જવાનું એ ઉપર એક અનોખો સંદેશો આપ્યો હતો આ મુદ્દે પોલીસ રક્ષણ સાથે કંપનીઓ આવે છે અને મોટા પાયે ઘર્ષણ ઊભો ન થાય એના માટે બોર્ડર વિઘ્ન જવાનો પણ સાથે રહે છે ગ્રામજનો મોટી સંખ્યામાં મહિલાઓએ પવનચક્કીના બનાવેલા રોડને બંધ કરવામાં આવ્યો હતો અને પવનચક્કીને જે પણ સાધનો પડે છે અને તાત્કાલિક એમને ગામ છોડવા માટે પણ મોટા પાયે વિરોધ દર્શાવ્યો હતો હવે આગળના દિવસોમાં કંપનીઓ પોતાના માલસમાન અને વાહનો લઈને આ કામને મૂકે તો ના છૂટકે એમને આગળની કાર્યવાહી માટે ધરણા કે ભૂખ હડતાલ એવા મોટા કાર્યક્રમો કરવા પડશે એવી ચીમકી પર ઉચ્ચારી હતી આટલા બધા સંગઠનોએ સાંગનારા ગામ લોકોને જાહેરમાં સમર્થન આપેલ છે અને પર્યાવરણ બચાવવા માટે સાથ રહેશે એવું જણાવેલ કચ્છ ઉછેર માલધારી સંગઠન પશુ ઉછેર માલધારી સંગઠન બકરા ઉછેર માલધારી સંગઠન કચ્છ મહિલા વિકાસ સંસ્થા નવનિર્માણ અભિયાન સેતુ કચ્છ પર્યાવરણ બંધ હુન્નર સારા કરાયેલા જો ટેકાને ભારતીય કિશારી સંઘ